તો વાત કરીએ ભિલોડાની, તો ભિલોડાની પ્રેરણા હાઈસ્કૂલના વિદ્યાર્થીના મોતનો મામલો મહત્વના સમાચાર ભિલોડાથી સામે આવી રહ્યા છે. ત્યારે ભિલોડાની પ્રેરણા હાઈસ્કૂલના વિદ્યાર્થીના મોતનો મામલો કે જ્યાં વિદ્યાર્થીને ન્યાય અપાવવા વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા છે, ત્યારે શાળાના શિક્ષક કે ડી મુદ્રાને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે. વિદ્યાર્થીને હેરાન કરતા હોવાનો વિદ્યાર્થીઓનો આક્ષેપ છે. ત્યારે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે વિરોધ કર્યો હતો, જ્યાં રેલી કાઢી ભિલોડા પોલીસ મથકે પહોંચ્યા હતા વિદ્યાર્થીઓ. ત્યારે ગત 28 સપ્ટેમ્બરે ડેમમાં ડૂબવાથી મોત નિપજ્યું હતું અને જ્યાં મોત પાછળ શિક્ષક જવાબદાર હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ભિલોડાથી, અરવલ્લી ભિલોડાથી મહત્વના સમાચાર કે જ્યાં જે પ્રેરણા હાઈસ્કૂલના વિદ્યાર્થીના મોતનો મામલો કે જ્યાં વિદ્યાર્થીઓ ખુદ મેદાનમાં ઉતર્યા છે વિદ્યાર્થીને ન્યાય અપાવવા માટે, શાળાના શિક્ષક કે ડી મુદ્રાને સસ્પેન્ડ કરવાની વિદ્યાર્થીઓ દ્વારા માંગ કરવામાં આવી છે. ત્યારે વિદ્યાર્થીઓને હેરાન કરતા હોવાનો વિદ્યાર્થીઓમાં આક્ષેપ છે કે જ્યાં વિદ્યાર્થીઓ દ્વારા આ આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે રેલી કાઢી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્રિત થયા હતા અને જ્યાં ગત 28 સપ્ટેમ્બરે ડેમમાં ડૂબવાથી મોત નિપજ્યું હતું ત્યારે મોત પાછળ શિક્ષક જવાબદાર હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં અસંખ્ય સંખ્યામાં, જે મોટી સંખ્યામાં, બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ છે પોલીસ મથકે પહોંચ્યા હતા અને જ્યાં આક્ષેપ કરવામાં આવ્યા હતા કે શાળાના શિક્ષક કે ડી મુદ્રાને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી, જ્યાં તેઓનો આક્ષેપ છે કે વિદ્યાર્થીને શાળાના શિક્ષક દ્વારા હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે અને વિદ્યાર્થીઓ આ મુદ્દે મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે પોલીસ મથકે પહોંચ્યા હતા, જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ છે રેલી સ્વરૂપે પોલીસ મથકે પહોંચ્યા હતા અને જ્યાં કે ડી મુદ્રાને સસ્પેન્ડ કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓએ માંગ કરી હતી. ત્યારે આ જ મુદ્દે ભિલોડાથી સંવાદદાતા શરીફ મનસૂરી જોડાઈ ગયા છે. જી શરીફ, વાત કરવામાં આવે ભિલોડાની પ્રેરણા હાઈસ્કૂલનો મામલો કે જ્યાં વિદ્યાર્થીઓ પોલીસ મથકે પહોંચ્યા છે, શું છે વધુ વિગત? જે ચોક્કસથી જણાવી લો, ભિલોડા પ્રેરણા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીના મોતનો મામલો, વિદ્યાર્થીને ન્યાય અપાવવા માટે વિદ્યાર્થીઓ રસ્તા ઉપર ઉતર્યા હતા. વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે ભિલોડા આવી પહોંચ્યા હતા. જી સર, જી, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભેગા થઈ રહ્યા છે ત્યારે તેઓની માંગ છે કે શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવે, ત્યારે આ અંગે પોલીસ દ્વારા કોઈ ફરિયાદ નોંધવામાં આવી છે, હૈયા ધારણા આપવામાં આવી છે? જી શરીફ, તો સંપર્ક કપાઈ ગયો છે. તો ભિલોડાની પ્રેરણા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓના મોતનો મામલો કે જે વિદ્યાર્થીનું મોત થયું હતું તેનો મામલો, ત્યારે વિદ્યાર્થીને ન્યાય અપાવવા ખુદ વિદ્યાર્થીઓ મેદાનમાં આવ્યા છે, રસ્તા પર આવ્યા છે. શાળાના શિક્ષક કે ડી મુદ્રાને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ સાથે પોલીસ મથકે પહોંચ્યા છે. વિદ્યાર્થીને હેરાન પરેશાન કરતા હોવાના વિદ્યાર્થીઓના આક્ષેપ છે. ત્યારે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈ રેલી સ્વરૂપે પોલીસ સ્ટેશન પહોંચ્યા છે, જ્યાં રેલી કાઢી ભિલોડા પોલીસ મથકે પહોંચ્યા વિદ્યાર્થીઓ. ત્યારે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ પોલીસ મથકે પહોંચ્યા છે. ગત 28 સપ્ટેમ્બરે ડેમમાં ડૂબવાથી વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું, ત્યારે મોત પાછળ શિક્ષક જવાબદાર હોવાનો વિદ્યાર્થીઓએ આરોપ મૂક્યો છે. તેના મૃત્યુનું કારણ કે ડી મુદ્રા સર છે, તે તેને 11મા ધોરણથી અપમાનિત કરતા હતા અને શુક્રવારે જ્યારે તેની ભૂલ ન હતી તેમ છતાં તેને અપમાનિત કરવામાં આવ્યો અને તેને કહેવામાં આવ્યું કે તું જો તને જેલમાં મોકલવો હશે તો તને છોકરીને રેપ કરવાની પ્રયાસ કર્યો એ રીતે તને જેલમાં મોકલવામાં આવશે અને તારી આખી જિંદગી જેલમાં જશે આ રીતે. અને છોકરીઓના નીકળ્યા બાદ પણ કેડી સરે તેને અપમાનિત કર્યો હતો, એવું હોય તો કેમેરામાં ચેક કરી શકો છો. અમારા ભાઈને ન્યાય આપો અને કેડી મુદ્રાને સસ્પેન્ડ કરો. દીપક મારો ફ્રેન્ડ છે, તો એને દીપકને એ કેડી સર છે ને 11મા ધોરણથી ટોર્ચર કરતા એવું જાણવા મળ્યું હતું અને અને જે કંઈ જે રાતે એને આવું થયું એના દિવસે કેડી સરે દીપકને કંઈક બોલાવીને કંઈક કહ્યું હતું, જેથી દીપકને કંઈક થયું જેથી તે ભવનાથ જઈને આવું થયું.